મિત્રો, આજે આપણે એક ખાસ અગત્યનો મુદ્દો જોવાના છીએ, જેનું નામ છે રજવાળું. હવે અગત્યનો એટલા માટે છે કારણ કે બોર્ડની પરીક્ષાની અંદર ફરજિયાત એક રચના ચાર ગુણમાં પૂછાય છે, એક પ્રમેય અને એક રચના ચાર ગુણ, જેથી કરીને તમને સરળતાથી ચાર ગુણ મેળવી શકે. હવે આજે મેં અહીંયા સ્વાધ્યાય 11.2 નું દાખલા નંબર 3 છે એની આપણે રચના ભણવાના છીએ, અને મારા વિડીયોમાં જે કાંઈ રચના બનાવીશ એ બધી બોર્ડની પરીક્ષા માટે ઉપયોગી અને અત્યંત જરૂરી છે તે રચનાના વિડીયો બનાવીશ. ધોરણ 10 ચેપ્ટર 11 રચના, અહીંયા સ્વાધ્યાય 11.2 છે એનો દાખલા નંબર 3 છે. સ્વાધ્યાય 11.2 દાખલા નંબર 3 એ રચના છે, ત્રણ સેમી ત્રિજ્યાનું વર્તુળ દોરો, એના કેન્દ્રથી લંબાવેલા વ્યાસ પર દરેકનું અંતર 7 સેમી, કેન્દ્રથી લંબાવેલો વ્યાસ કરવાનો છે, દરેકનું અંતર 7 સેમી થાય તે રીતે બિંદુઓ પી અને ક્યુ લો. બિંદુઓ પી અને ક્યુ માંથી વર્તુળને સ્પર્શક દોરો. અહીંયા તમને જે દોરવાનું કીધું છે એ 3 સેમી ત્રિજ્યા વર્તુળ કીધું છે, પછી કેન્દ્રમાંથી 7 સેમી વ્યાસ લંબાવવાનો છે, બે ભાઈ વ્યાસ લંબાવ્યા પછી આપણે બીજા વર્તુળ દોરશું અને એમાંથી આપણે સ્પર્શક દોરવાનો છે. તો મિત્રો, તમે બધા પરિકર, પેન્સિલ અને સ્કેલ રાખી અને વિડીયોને જોતા જોતા મારી સાથે રચનાઓ દોરજો. હું તમને કહેતો જઈશ એ પ્રમાણે તમે પણ દોરતા જજો અને હું પણ બોર્ડમાં દોરીશ. તો સૌ પ્રથમ આપણને કીધું છે 3 સેમી ત્રિજ્યાનું વર્તુળ, એ 3 સેમી ત્રિજ્યાનું વર્તુળ. તો પહેલા પહેલા આપણે 3 સેમી ત્રિજ્યાનું વર્તુળ દોરવાનું છે. તો 3 સેમી ત્રિજ્યાનું વર્તુળ દોરવા માટે તમારે સ્કેલમાં 0 થી 3 સેમી જે માપ આપ્યું એટલું આપણે પરિક્રમ કરવાનું છે. તો મિત્રો, તમે અત્યારે બધા સ્કેલમાં એક ભાગ છે 0 1, એક ભાગ છે 3 રાખી એટલું વર્તુળ આપણે બનવાનું છે. તો 3 સેમી પહેલાં પરિકર ખોલવાનું છે, 3 સેમી પરિકર ખોલવાનું છે. 3 સેમી પરિકર ખોલી ગયા પછી આપણે અહીંયા વર્તુળ દોરશું. વર્તુળ દોરવાનું છે, 3 સેમી ત્રિજ્યાનું આપણે વર્તુળ દોરીએ. આ 3 સેમી ત્રિજ્યાનું વર્તુળ દોર્યું, તમે પણ તમારી નોટબુકમાં 3 સેમી ત્રિજ્યાનું વર્તુળ દોરજો. હવે આપણે અહીંયા કેન્દ્ર છે, કેન્દ્રથી 7 સેમી થાયેલું પરિકર ખોલી અથવા 7 સેમી માપી લેવાનું, પરિકર ખોલી જ્યાં પરિકર આવે અથવા 7 સેમી બિંદુ માપીને આપણે દોરીએ. તમે મિત્રો અહીંયા કેન્દ્રમાં રાખી સ્કેલ બે બાજુ 7 સેમી દોરી નાખો, બરોબર છે, કેન્દ્ર પાસે અહીંયા રાખી આ બાજુ
7 સેમી અને આ બાજુ 7 સેમી એટલે કેન્દ્રમાંથી આપણે 7 સેમીનો બે બાજુ વ્યાસ લંબાવ્યો છે હવે અહીંયા આપણે નામ આપી દઈએ P અને અહીંયા નામ આપી દઈએ આપણે Q તો મિત્રો પહેલા વાળા તમારે 3 સેમીનો વર્તુળ કરવાનું પછી બે બાજુ 7-7 સેમી લંબાવવાનું છે હવે આપણે રેખાખંડ OP છે આ O અને P રેખાખંડ OP છે એનો આપણે લંબ દ્વિભાજક દોરીએ લંબ દ્વિભાજક દોરવાનો છે તો OP નો લંબ દ્વિભાજક આટલું OP જેટલું પરિઘ કરો લંબ દ્વિભાજક તો એટલે OP જેટલું પરિઘ કરો આટલું મિત્રો આટલું પરિઘ કરવાનું છે OP જેટલું પરિઘ કર્યા પછી O ને કેન્દ્ર રાખી એક ચાપ ઉપર એક ચાપ નીચે પાછું કહું છું O ને કેન્દ્ર રાખી O ને કેન્દ્ર રાખી એક ચાપ ઉપર એક ચાપ નીચે તો મારી સાથે દોરજો કે આવડી જાય હવે અહીંયા P ને કેન્દ્ર રાખી એક ચાપ ઉપર એક ચાપ નીચે ફરીથી કહો P ને કેન્દ્ર રાખી એક ચાપ ઉપર એક ચાપ નીચે પરિઘ કેટલું કરવાનું OP જે OP જેટલી ત્રિજ્યા લેવાની છે OP જેટલી ત્રિજ્યા લઈ O ને કેન્દ્ર રાખી એક ચાપ ઉપર એક ચાપ નીચે અહીંયા P ને કેન્દ્ર રાખી એક ચાપ ઉપર એક ચાપ નીચે આ રીતની ચાપ લેવા પછી આ બે ચાપ જ્યાં ભેગી થાય અહીંયા આપણે બિંદુ જોઈ રાખીએ આ ચાપ ભેગી થાય અહીંયા અને અહીંયા આપણે પોઈન્ટ કરી દો હવે આપણે બે ને જોડી દઈએ બે ને જોડતા આ જે લંબ રેખા દોરી એ અહીંયા એક બિંદુ મળશે જશે એને આપણે કહીએ મધ્ય બિંદુ તો આપણે શું કર્યું OP નો લંબ દ્વિભાજક લીધો OP નો લંબ દ્વિભાજક લીધો જે મધ્ય બિંદુ M માં છેદે છે હવે OM જે બિંદુ છે હવે OM જે બિંદુ છે એટલે આટલું આ OM જે બિંદુ છે આટલી ત્રિજ્યા O અને M વચ્ચે જે જે ત્રિજ્યા જગ્યા છે તે આપણે પરિઘ કરવાનું છે આપણે ત્રિજ્યા લીધી છે OM જે ત્રિજ્યા આટલું પરિઘ કરવાનું છે O અને M આ O અને IM આટલું પરિઘ કર્યા પછી તમારે OM જે ત્રિજ્યા લીધી M ને કેન્દ્ર રાખી M ને કેન્દ્ર રાખી એક વર્તુળ દોરવાનું છે આ વર્તુળ દોરવું જે જૂના વર્તુળને ઓ કેન્દ્રવાળા વર્તુળ અથવા જૂનું વર્તુળ છે તો આ ઓ કેન્દ્રવાળું વર્તુળ છે આ ઓ કેન્દ્ર વર્તુળ એ બે જગ્યાએ છે કે અહીંયા અને અહીંયા આ ઓ કેન્દ્રવાળું વર્તુળ છે એટલે આપણે નવું વર્તુળ દોર્યું એ બે જગ્યાએ છે બે ધ્યાન આપી દઈએ એ અને બી બરાબર મિત્રો હવે આપણે આ બાજુ જોઈએ હવે OQ નો લંબ દ્વિભાજક કરવાનો છે કોનો OQ નો લંબ દ્વિભાજક લંબ દ્વિભાજક OQ દરો એટલે માટે આપણે OQ જેટલું પરિઘ કરશું તો OQ જેટલી ત્રિજ્યા રહેશે આ OQ જેટલી ત્રિજ્યા આટલી OQ જેટલી ત્રિજ્યા લીધી OQ નો લંબ દ્વિભાજક દોરવો હોય તો OQ જેટલી ત્રિજ્યા લઈ હવે Q ને કેન્દ્ર રાખી એક ચાપ ઉપર એક ચાપ નીચે એક ઉપર એક નીચે આ ઉપર આ નીચે O ને Q ને કેન્દ્ર રાખી દેજો હવે O નો O ને કેન્દ્ર રાખી અહીંયા O છે અહીંયા O છે O ને કેન્દ્ર રાખી એક ચાપ ઉપર એક ચાપ નીચે આ બે ચાપ લાગી ગયા પછી આપણે અહીંયા બે ચાપ ભેગી થઈ કે અહીંયા બિંદુ કરી લઈએ બે ચાપ ભેગી થઈ જાય અહીંયા ચાપ ભેગી થઈ ત્યાં બિંદુ કરી જ્યાં બે ચાપ ભેગી થાય ત્યાં આપણે કઈ બિંદુ કર્યા હવે આપણે લંબ દ્વિભાજક દોરીએ બે બિંદુ જોડી દઈએ આ લંબ દ્વિભાજક થઈ એ આ OQ છે એને અહીંયા જોડી છે દેજે એટલે મધ્ય બિંદુ ક્યાં મળશે OQ નો મધ્ય બિંદુ એ મળ્યો હવે તમારે MO આ M છે અહીંયા આપણે મેળવ્યું અહીંયા આ N મેળવ્યો N અને O જે P ત્રિજ્યા લેવા પટલી પટલી
એનો એનો જેટલું પરિક્રમ તમારે ખોલવાનું છે આ એનો જેટલું પરિક્રમ કર્યું અથવા એનો જેટલી ત્રિજ્યા છે જે કંઈ બોલો તે ચાલશે એનો જેટલી આપણે ત્રિજ્યા લીધી હવે એન ને કેન્દ્ર રાખી એન ને કેન્દ્ર રાખી અને વર્તુળ દોરો ફરીથી એન ને કેન્દ્ર રાખી એન ને કેન્દ્ર રાખી આપણે વર્તુળ દોરો જે ઓ કેન્દ્ર વર્તુળને અહીંયા છે જો ઓ કેન્દ્ર વર્તુળને અહીંયા છેદે છે આજે નવું વર્તુળ કર્યું એ આપણું ઓ કેન્દ્ર વર્તુળ હતું એ બે જગ્યાએ છેદ્યું અહીંયા આપણે નામ છે સી અને ડી હવે આપણે સ્પર્શક ગોઠવીએ આ ઓ ક્યુ છે ક્યુ અને એ અહીંયા આપણી પાસે ક્યુ છે અહીંયા સી બિંદુ અહીંયા ક્યુ અને સી ક્યુ અને ડી એને આપણે જોડી દઈએ ક્યુ સી આપણે જોડીએ આ ક્યુ સી હવે ક્યુ ડી આ ક્યુ સી અને ક્યુ ડી જોડ્યા એવી રીતના બાજુ અહીંયા આપણું બિંદુ પી હતું પી બિંદુ પી એ જોડી દઈએ અને પી બી પી બી જોઈએ પી એ અને પી બી એટલે જોઈએ આ પી મિત્રો રચના યાદ દોરવાની તૈયાર થઈ ગઈ હવે તમે આ રીતે વિડીયો જોઈ અને રચના દોરજો હવે આપણે મુદ્દા લઈએ મિત્રો મુદ્દા કઈ રીતે યાદ રાખવા તો જે આપણે દોર્યું જે આપણે રચનામાં એક પછી એક સ્ટેપ લેતા ગયા છે દોરવા માટે જે બોલતા ગયા લખતા ગયા એ જ પ્રમાણે લખવું છે અહીંયા આપણે પહેલું સ્ટેપ કયું લીધું તો કે ત્રણ સેમી ત્રિજ્યાનું આપણે વર્તુળ દોર્યું એટલે સંકેતમાં લખીએ વર્તુળ ઓ થ્રી આનો અર્થ થાય આ વર્તુળ કેન્દ્ર ઓ છે એટલે ત્રણ સેમી ત્રિજી વર્તુળ ઓ થ્રી દોરો પહેલા આપણે નાનું વર્તુળ દોર્યું ત્રણ સેમી પછી આપણે શું કર્યું તો કે વ્યાસને બે બાજુ સાત સેમી લંબાવ્યો વર્તુળ ઓ થ્રી વ્યાસ ને બંને બાજુ સાત સેમી પર બિંદુ પી અને ક્યુ મળે હવે આપણે પેલા વર્તુળ દોર્યું વર્તુળ વર્તુળના વ્યાસને બંને બાજુ સાત સેમી બિંદુ પર સાત સેમી પર સાત સેમી પર બિંદુ પી ને ક્યુ મળશે એટલે કે આપણે સાત સેમી પર બિંદુ પી ને ક્યુ મેળવ્યા ત્રીજો મુદ્દો ત્યાં પછીનો મુદ્દો હવે સાત સેમી દોરાઈ ગયા પછી આપણે રેખાખંડ ઓપી નો લંબ દ્વિભાજક કર્યો રેખાખંડ ઓપી નો લંબ દ્વિભાજક અને તેનું મધ્ય બિંદુ આપણે લંબ ત્રિભાજક કર્યો ઉપર નીચે ચાપ રાખીને મધ્ય બિંદુ એમ મેળવ્યો હવે આપણે શું કર્યું એમ ને કેન્દ્ર રાખીને આ વર્તુળ દોર્યું એમ ને કેન્દ્ર રાખીને આપણે વર્તુળ દોર્યું ત્રીજા કેટલી રીતે કોઈ વર્તુળ એમ ને કેન્દ્ર રાખ્યું હતું એમ અને કોઈ એમ દોર એમ ને કેન્દ્ર રાખી એમ ને કેન્દ્ર રાખી કોઈ એમ ને ત્રીજા આ વર્તુળ દોર્યું એટલે આપણે લખ્યું
વર્તુળ M કેન્દ્ર હોય ત્રિજ્યા જેવું વર્તુળ બનવાનું છે ત્યાર પછીનો મુદ્દો જે આ જૂનું વર્તુળ હતું એ એ બે બિંદુમાં છેદે છે જે O કેન્દ્ર દ્વારા વર્તુળને A અને B બિંદુમાં છેદે અહીંયા એ ને બિંદુમાં જોયું ત્યાર પછી આપણે કહ્યું P અને BB બે આપણે સ્પર્શક લેવા કિરણ PA અને કિરણ PB માટે સ્પર્શક ત્યાર પછી મિત્રો આપણે આ સાથે ઉકેલ્યું અહીંથી આપણે આવો બિંદુ છે વર્તુળનું કેન્દ્ર અને અહીંયા કેવું બિંદુ છે આપણે ઓપ્ટિમલ લંબ વિભાજી દીધું રેખાખંડ ઓપ્ટિમલ લંબ વિભાજી રેખાખંડ ઓપ્ટિમલ લંબ વિભાજી દીધું લંબ વિભાજી દીધું એટલે કેવું મધ્ય બિંદુ મેળવ્યું એમ મધ્યબિંદુ એમ મળે ત્યાર પછી મધ્યબિંદુ એ મળી ગયું એટલે આપણે એન ને કેન્દ્ર રાખ્યું અને ઓએન જે એન નો જે ત્રિજ્યા લઈને વર્તુળ દોર્યું એન ને કેન્દ્ર અને ઓએન જે ત્રિજ્યા કેન્દ્ર કેન્દ્ર રાખી અને વર્તુળ દોર્યું જે ઓ કેન્દ્ર અને વર્તુળ ને ક્યાં બિંદુમાં છેદે છે ઓ કેન્દ્ર અને વર્તુળ ને બે બિંદુમાં છેદ છે સી અને ડી માં જે ઓ કેન્દ્ર વાળા વર્તુળ ને સી અને ડી માં છેદે છે કિરણ QC અને QD માંગેલા સ્પર્શક થયા તો આપણને અહીંયા ચાર સ્પર્શક મળશે આ AP આ PB QC અને QD તો મિત્રો રચના સાવ સેમી છે તમે મારી સાથે દોડતા જાઓ અને જે મુદ્દા લખવાના છે એ મુદ્દા આપણે જે ક્રિયા કરી છે એને અનુસંધાન આપણે લખવાના છે તો બોર્ડની પરીક્ષાની અંદર ચાર માર્કમાં પૂછાય એવી આયમ રચનાઓ છે